नमस्कार विद्यार्थी मित्रों, सर्व शिक्षण पाठ शाला ने यूट्यूब चैनल में आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत। स्वाध्याय 6.5 तो हवे आपणे गणवाना छे प्रश्न नंबर 10। शुं कहे छे प्रश्न नंबर 10 के 10 मीटर लांबी कोई एक निसरणी जमीन थी 8 मीटर ने ऊंचाई पर आवेली छे ने एक बारी ये अटके छे, तो निसरणी ना नीचे ना जे छेड़ा छे एनु दीवाल ना तळिये थी अंतर मेळवो। એટલે કે આપણને કોઈ એક દિવાલ છે, બરોબર છે, આ રીતની કોઈ એક દિવાલ છે, આ દિવાલ કેટલા મીટર છે? 8 મીટરની ઊંચાઈની, બરોબર છે, એટલે કે આ દિવાલની ઊંચાઈ કેટલી છે? 8 મીટર। આપણને એમ કીધું છે કે કોઈ એક નિસરણી જે છે, બરોબર છે, એ 10 મીટરની નિસરણી, 10 મીટર લંબાઈવાળી જે નિસરણી છે એ જમીનથી 8 મીટર ઊંચાઈ પર આવેલી કોઈ બારીને અટકે છે દિવાલ પર। અહીંયા જે બારી છે, બરોબર, જે જમીન થી કેટલી ઊંચી છે? તો કે 8 મીટર ઊંચી છે, ત્યાં આવીને અટકે છે। તો આપણને એમ કીધું છે કે આ નિસરણીના નીચેના છેડાનો, નિસરણીનો આ નીચેનો છેડાનો દિવાલ ના તળિયે, એટલે કે દિવાલનું આ તળિયું છે ત્યાંથી અંતર મેળવો, એટલે કે આપણે આ અંતર મેળવવાનું નામ આપી દઈએ એ બી સી। નિસરણી આવી રીતે ત્રાસી જ મૂકવામાં આવે, બરોબર છે, અને આ દિવાલ એ તો જમીન સાથે શિરો લંબ સ્થિતિમાં હોય, એટલે અહીંયા કેટલાનો ખૂણો બનાવશે? 90નો ખૂણો બનાવે, અને કાટખૂણાની સામેની બાજુને શું કહીએ આપણે? કર્ણ કહીએ, બરોબર છે, એટલે કે આ નિસરણી અહીંયા છે, આ દિવાલ તો 10 મીટરની નિસરણી જમીનથી 8 મીટર ઊંચી અહીંયા કોઈ બારી છે ત્યાં આવીને અટકે છે। તો નિસરણીનો આ છેડો છે સી નીચેનો, તો આ જે જમીનનું તળિયું છે, બરોબર છે, દિવાલનું, ત્યાં સુધીનું અંતર આપણે મેળવવાનું છે। તો આકૃતિ પરથી એ સી બરાબર નિસરણીની લંબાઈ, એ બી બરાબર દિવાલની ઊંચાઈ, અને બી સી બરાબર નિસરણીના નીચેના છેડાનું દિવાલના તળિયેથી અંતર। નિસરણીનો જે નીચેનો છેડો છે ત્યાંથી દિવાલનું તળિયા સુધીનું અંતર કયું છે? બી સી, જે આપણે માપ મેળવવાનું। નિસરણીની લંબાઈ કેટલી આપી દીધી છે? 10 મીટર, દિવાલની ઊંચાઈ કેટલી થઈ જશે? 8 મીટર। દિવાલ જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં હોય માટે ખૂણો બી બરાબર 90 માટે કયું પ્રમેય આપણે ઉપયોગ કરીએ? તો કે પાયથાગોરસ પ્રમેય પરથી એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ। એસી નું માપ છે 10, માટે 10 નો વર્ગ, એબી એટલે કે 8 નો વર્ગ વત્તા બી સી નો 10 નો વર્ગ આવશે 100, 8 નો વર્ગ 64 વત્તા બી સી નો વર્ગ। માટે બી સી ના વર્ગની જો કિંમત મેળવવી હોય તો આ 64 ને બરાબર ની આ બાજુ આવવા દઈએ, તો 100 માઇનસ 64 માટે બી સી નો વર્ગ બરાબર 36, તો બી સી એટલે કે
बीसी नो वर्ग तो छत्रीस क्षेत्रको नो वर्ग थी जाए छ नो वर्ग अने अहीं आपणे धन किंमत ज लेवानी होय माटे बीसी बराबर केटली आवशे छ मीटर केटलो आवशे आ छ मीटर नो माप आपणने मळे माटे निसरणी ना छेड़ानु दीवालना तलिये थी अंतर केटलो थाय छ मीटर थाय केटलो अंतर थशे छ मीटर नो अंतर थाय आ साथे ते आपणे अहींया स्वाध्याय 6.5 नो प्रश्न नंबर 10 पूर्ण करिए आपने आ प्रश्न में कोई क्वेरी हो तो आप नीचे कमेंट बॉक्स में लखी शको छो वीडियो निहाळवा बदल धन्यवाद थैंक यू